ભગીરથ દિલીપ માંધાતા યયાતિ અમરીશ અને સસબિંદુના મૃત્યુનું દ્રષ્ટાંત નારદજીએ ફરી કહ્યું, શૃંજય રાજા, ભગીરથનું પણ મૃત્યુ થયું હતું એવું સાંભળ્યું છે. તેમણે યજ્ઞ કર્યો ત્યારે ગંગાના બંને કિનારે સોનાની ઈંટોના ઘાટ બનાવડાવ્યા હતા તથા સોનાના આભૂષણોથી શણગારેલી 10 લાખ કન્યાઓ બ્રાહ્મણોને દાનમાં આપી હતી. બધી જ કન્યાઓને રથોમાં બેસાડી હતી. તે રથમાં 4-4 ઘોડા જોતરિયા હતા. દરેક રથની પાછળ સોનાની માળા પહેરેલા 100-100 હાથી ચાલતા હતા. એક એક હાથીની પાછળ 10,000 ઘોડાઓ, અનેક ઘોડાની સાથે 100-100 ગાયો અને ગાયોની પાછળ બકરીઓ તથા ઘેટાઓના ટોળા હતા. આ પ્રમાણે તેમણે વિપુલ પ્રમાણમાં દક્ષિણા આપી ગંગાજી આ બધી ભીડથી ગભરાઈને મારી રક્ષા કરો કહીને ભગીરથના ખોળામાં જઈને બેસી ગઈ. તેથી તે તેમની પુત્રી થઈ અને તેમનું નામ ભગીરથી પડ્યું. ગંગાદેવીએ પણ તેમને પિતાજી કહીને બોલાવ્યા હતા. જે બ્રાહ્મણે જ્યારે જ્યારે જે જે ઈચ્છિત વસ્તુની યાચના કરી તે બધી જ વસ્તુઓ તે જીતેન્દ્રિય રાજાએ પ્રસન્નતાપૂર્વક તેમને તરત જ અર્પણ કરી હતી. રાજા ભગીરથ બ્રાહ્મણોની કૃપાથી બ્રહ્મલોકને પ્રાપ્ત થયા. શૃંજય, તેઓ તમારાથી અને તમારા પુત્રોથી બધી જ રીતે ચડિયાતા હતા. જ્યારે તેઓ પણ અહીં રહી ન શક્યા ત્યારે બીજાની તો વાત જ સ્વીકારવી. તેથી તમારે તમારા પુત્ર માટે શોક ન કરવો જોઈએ. ઈલવિલાના પુત્ર રાજા દિલીપ પણ મૃત્યુ પામ્યા હતા. જેમના 100 યજ્ઞોમાં લાખો તત્વ જ્ઞાની અને યાજ્ઞિક બ્રાહ્મણો નિયુક્ત થયા હતા. તેમણે યજ્ઞ કરીને ધન્ય દાનથી સંપન્ન આખી પૃથ્વી બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી. રાજા દિલીપના યજ્ઞોમાં સોનાની સડકો બનાવવામાં આવી હતી. ઇન્દ્રાદિ દેવતાઓ તેમને ધર્મતુલ્ય માનીને તેમના યજ્ઞમાં પધાર્યા હતા. તેમનું સુવર્ણમય સભા ભવન હંમેશા દેદીપ્યમાન રહેતું હતું. ત્યાં રસની નદીઓ વહેતી હતી. અનાજના પાડ હતા. સોનાના બનાવેલા 1000 યુપ એટલે કે યજ્ઞ પશુને બાંધવાના થાંભલા હતા. ત્યાં ગંધર્વરાજ વિશ્વાવસુ ઘણી પ્રસન્નતા સાથે વીણા વગાડતા હતા. બધા જ લોકો તે સત્યવાદી રાજાનું સન્માન કરતા હતા. તેમને ત્યાં એક વાત બધાથી અદ્ભુત હતી જે બીજા રાજાઓને ત્યાં ન હતી. રાજા દિલીપ યુદ્ધ કરતી વખતે જળમાં પણ પ્રવેશ કરતા તો તેમના રથના પૈડા પાણીમાં ડૂબતા ન હતા. તે સત્યવાદી તથા ઉદાર રાજાના દર્શન કરનારા લોકો પણ સ્વર્ગ લોકના અધિકારી બની જતા હતા. ખટવાંગ એટલે કે દિલીપના ઘરમાં 5 પ્રકારના અવાજો કદી બંધ થતા ન હતા. સ્વાધ્યાયના શબ્દો, ધનુષ્યનો ટંકાર અને અતિથિઓ માટે ખાઓ પીઓ અને ભિક્ષા ગ્રહણ કરો, આ ત્રણ વાક્યોની ઘોષણા. શૃંજય, તે રાજા પણ તમારા અને તમારા પુત્ર કરતાં ચડિયાતા હતા, પરંતુ તેઓ પણ જીવતા રહી ન શક્યા. પછી તમે તમારા પુત્રને માટે શોક કેમ કરો છો? યુવનાશ્વના પુત્ર માંધાતાનું પણ મૃત્યુ થવાનું સાંભળ્યું છે. તેઓ દેવતા, અસુર અને મનુષ્ય ત્રણેય લોકમાં વિજયી હતા. તે એકવાર રાજા યુવનાશ્વ જંગલમાં શિકાર કરવા ગયા. ત્યાં તેમનો ઘોડો થાકી ગયો અને તેમને પણ બહુ તરસ લાગી. દરમિયાન તેમને દૂરથી ધુમાડો દેખાવા લાગ્યો. તેને લક્ષમાં લઈને તેઓ યજ્ઞ મંડપમાં જઈ પહોંચ્યા. ત્યાં એક પાત્રમાં દ્રુત મિશ્રિત એટલે કે ઘી નાખેલું પાણી રાખેલું હતું. રાજા તે જળ પી ગયા. પેટમાં જતાં જ તે એટલે કે પુત્રને ઉત્પન્ન કરનારું મંત્રપુત જળ બાળકના રૂપમાં પરિણિત થઈ ગયું. તેના માટે વૈદ્ય શિરોમણી અશ્વિની કુમારને બોલાવવામાં આવ્યા. તેમણે રાજા યુવનાશ્વના પેટમાંથી તે બાળકને કાઢ્યો. તે બાળક જેવો તેજસ્વી હતો. તેને પોતાના પિતાના ખોળામાં સૂતેલો જોઈને દેવતાઓએ આપસમાં કહ્યું, આ બાળક દૂધ કોનું પીશે? આ સાંભળીને સર્વપ્રથમ ઇન્દ્રે કહ્યું, માં ધાતા મારું દૂધ પીશે. તે જ સમયે ઇન્દ્રની આંગળીમાંથી ઘી અને દૂધની ધારા વહેવા લાગી. કેમ કે ઇન્દ્રએ દયાભાવથી માંધાતા કહ્યું હતું તેથી તે બાળકનું નામ માંધાતા પડી ગયું. ઇન્દ્રની આંગળીને ધાવીને તે દરરોજ દૂધ પીને મોટો થવા લાગ્યો. 12 દિવસમાં તે બાળક 12 વર્ષનો હોય તેવો થઈ ગયો. રાજા માંધાતાએ રાજગાદી પર બેસીને 1 દિવસમાં સમસ્ત પૃથ્વીને જીતી લીધી અને તેઓ ધર્માત્મા, ધૈર્યવાન, વીર, સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા. તેમણે જન્મેજય, સુધન્વા, ગઈ, પુરુ, બૃહદ્રથ,
રુદ્રથ અસિત અને નૃગ્ને પણ જીતી લીધો હતો. જ્યાંથી સૂર્યનો ઉદય થયો હતો ત્યાં સુધી, સૂર્ય ઉદિત થતો હતો ત્યાં જઈને તે અસ્ત પામતો હતો, તે તમામ ભૂમિ પર યુવનાશ્વના પુત્ર માનધાતાનું રાજ્ય હતું. માનધાતાએ 100 અશ્વમેઘ અને 100 રાજસુ યજ્ઞો કર્યા હતા. તેમણે 100 યોજન વિસ્તારની ભૂમિ બ્રાહ્મણોને આપી દીધી હતી. તેમના યજ્ઞમાં મધ અને દૂધની નદીઓ અન્નના પર્વતોને ચારે બાજુ વીંટળાઈને વહેતી હતી. તે નદીઓના ઘીના અનેક કુંડ હતા. દહીં તેમના ફીણ જેવું દેખાતું હતું. જળ તેમનું મીઠું હતું, એવું મીઠું હતું જાણે ગોળનું પાણી હોય. તે રાજાના યજ્ઞમાં દેવતા, અસુર, મનુષ્ય, યક્ષ, ગંધર્વ, સર્પ, પક્ષી, ઋષિ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણો પધાર્યા હતા. મૂર્ખ તો ત્યાં જોવા જ મળતો ન હતો. તેણે ધન ધાન્યથી સંપન્ન સમુદ્ર સુધીની પૃથ્વી બ્રાહ્મણોને અધીન કરી દીધી હતી. તેઓ પણ સમયની સાથે આ લોકમાંથી અસ્ત થઈ ગયા. ચારે દિશાઓમાં પોતાના કીર્તિનો વિસ્તાર કરીને તેઓ પુણ્યશાળીઓના લોકમાં ચાલ્યા ગયા. સૃંજય, તેઓ પણ તમારાથી અને તમારા પુત્રથી સર્વ રીતે શ્રેષ્ઠ હતા. જ્યારે તેઓ પણ મૃત્યુથી બચી ન શક્યા તો બીજા લોકોની તો વાત જ સ્વીકારવી. તેથી તમારે તમારા પુત્ર માટે શોક ન કરવો જોઈએ. નૃહર્ષનંદન યયાતિનું પણ મૃત્યુ થયું હતું. તેમણે 100 રાજસુ અને 100 અશ્વમેઘ, 1000 પુંડરીક યાગ, 100 વાજપેયી યજ્ઞ, 1000 અતિરાત્ર યાગ તથા ચાતુર્માસ અને અગ્નિષ્ટોમ વગેરે નાના પ્રકારના યજ્ઞો કર્યા હતા અને તેમાં બ્રાહ્મણોને બહુ દક્ષિણા આપી હતી. પરમ પવિત્ર સરસ્વતી નદીને સમુદ્રોએ તથા પર્વતો સહિત અન્ય સરિતાઓએ યજ્ઞ કરનાર યયાતિની ઘી દૂધ પ્રદાન કર્યા હતા. નાના પ્રકારના યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કરીને તેમણે પૃથ્વીના 4 ભાગ કર્યા અને તેમણે ઋત્વિજ, અર્ધવાયુ, હોતા તથા ઉદ્ગાતા એ ચારેને સોંપી વહેંચી દીધી. પછી દેવયાની અને શર્મિષ્ઠાને તેમણે ઉત્તમ સંતાન થયા. જ્યારે ભોગોથી તેમને શાંતિ ન મળી ત્યારે તેમણે નીચ પ્રમાણેની ગાથાનું ગાન કરીને પોતાની ધર્મપત્ની અને ધર્મપત્ની સાથે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. તે ગાથા આ પ્રમાણે છે. આ પૃથ્વી પર જેટલા પણ ધાન્ય, જવ, સોનું, પશુ અને સ્ત્રીઓ વગેરે ભોગ પદાર્થો છે તે તમામ એક માણસની પણ તૃષ્ણાને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત નથી. આવું વિચારીને પોતાના મનને શાંત કરવું જોઈએ. આ પ્રમાણે રાજા યયાતિએ ધૈર્યપૂર્વક કામનાઓનો ત્યાગ કર્યો અને પોતાના પુત્ર પુરુને રાજસિંહાસન પર બેસાડીને તેઓ વનમાં ચાલ્યા ગયા. સંજય, તેઓ પણ તમારા અને તમારા પુત્રથી ચડિયાતા હતા. જ્યારે તેઓ પણ મરી ગયા તો તમારે પણ તમારા મૃત્યુ પામેલા પુત્ર માટે શોક કરવો ન જોઈએ. સાંભળ્યું છે કે નાભાગના પુત્ર અમરીશ પણ મૃત્યુ પામ્યા હતા. તેમણે એકલાએ 1,000,000 યોદ્ધાઓ સાથે યુદ્ધ કર્યું હતું. એકવાર રાજા અમરીશના શત્રુઓએ તેમને જીતવાની ઈચ્છાથી ચારે બાજુથી ઘેરી લીધા. તે બધા જ અસ્ત્ર યુદ્ધના જ્ઞાતા હતા તથા રાજા સાથે અશુભ વચન બોલી રહ્યા હતા. ત્યારે અમરીશે પોતાના શરીર બળ, અસ્ત્ર બળ, હસ્ત કૌશલ અને યુદ્ધ વિષયક શિક્ષા દ્વારા શત્રુઓના છત્ર, આયુધ, ધજા અને રથોના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી તો તેઓ પોતાના પ્રાણ બચાવવા માટે અને અમે આપના શરણમાં છીએ એવું કહીને તેમના શરણાગત થઈ ગયા. આ પ્રમાણે તે શત્રુઓને વશ કરીને સંપૂર્ણ પૃથ્વી પર વિજય મેળવીને તેમણે શાસ્ત્રવિધિ અનુસાર 100 યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. આ યજ્ઞોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણો તથા બીજા લોકો પણ બધી જ રીતે ઉત્તમ ભોજન કરીને અત્યંત તૃપ્ત થયા હતા તથા રાજાએ પણ બધાનો બહુ સત્કાર કર્યો હતો. આ ઉપરાંત તેમણે બહુ મોટા પ્રમાણમાં દક્ષિણા પણ આપી હતી. અનેક મુર્ગાભિષિત એટલે કે અભિષેક કરેલા રાજાઓ અને સેંકડો રાજકુમારોને દંડ કર તથા કોપ સહિત તેમણે બ્રાહ્મણોને અધીન કરી દીધા હતા. મહર્ષિઓ તેમના પર પ્રસન્ન થઈને કહેતા હતા કે અસંખ્ય દક્ષિણા આપનારા રાજા અમરીશ જેઓ યજ્ઞ કરે છે તેઓ પહેલાં ન તો કોઈ રાજાએ કર્યો છે, ન આગળ કોઈ કરશે. સૃંજય, આ રાજા અમરીશ તમારાથી અને તમારા પુત્રથી શ્રેષ્ઠ હતા. જ્યારે તેઓ પણ મૃત્યુને વશ થઈ ગયા તો તમારે તમારા મરી ગયેલા પુત્રને માટે શોક ન કરવો જોઈએ. સાંભળ્યું છે કે જેમણે નાના પ્રકારના યજ્ઞો કર્યા હતા તે રાજા સસબિંદુ પણ મરી ગયા. તેમણે 1,00,000 પત્નીઓ હતી અને
એક એક સ્ત્રીથી એક એક 1000 સંતાન ઉત્પન્ન થયા હતા. બધા જ રાજકુમારો પરાક્રમી વેદવેતા અને ઉત્તમ ધનુર્ધર હતા. બધાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. રાજા શશીબિંદુએ તેમના પુત્રોને અશ્વમેઘ યજ્ઞની દક્ષિણા રૂપે બ્રાહ્મણોને દાનમાં આપી દીધા હતા. તે એક એક કુમારની સાથે સોનાના આભૂષણોથી સજ્જ 100 100 કન્યાઓ હતી. એક એક કન્યાની પાછળ 100 100 હાથી, પ્રત્યેક હાથીની પાછળ 100 100 રથ અને પ્રત્યેક રથની સાથે 100 100 ઘોડા. દરેક ઘોડાની પાછળ 1000 ગાયો તથા 1 1 ગાયની પાછળ 50 50 ઘેટા હતા. આવું અપાર ધન ધાન રાજા શશીબિંદુએ પોતાના મહાયજ્ઞમાં બ્રાહ્મણોને દાનમાં આપ્યું હતું. તે યજ્ઞમાં કોસો સુધી પર્વતો જેવા અન્નના ઢગલા ખડકેલા હતા. રાજાનો અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ જતા અન્નના 13 પર્વતો શેષ રહી ગયા હતા. તેમના રાજકાળમાં પૃથ્વી પર હૃષ્ટપુષ્ટ મનુષ્યો દેખાતા રહેતા હૃષ્ટપુષ્ટ મનુષ્યો રહેતા હતા. અહીં કોઈ પ્રકારની વિઘ્ન બાધા આવતી ન હતી. ઘણા દિવસ સમય સુધી રાજ્યનો ઉપભોગ કરીને છેવટે તેઓ દિવ્યલોકને પ્રાપ્ત થયા. શૃંજય, તેઓ તમારા અને તમારા પુત્રથી બહુ શ્રેષ્ઠ હતા. જ્યારે તેઓ પણ રહી ન શક્યા ત્યારે તમારે પોતાના પુત્ર માટે શોક ન કરવો જોઈએ.